ઉત્તરાયણ તહેવાર પહેલા સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ઓનલાઈન ચાઇનીઝ દોરી વેચતા શખ્સો સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. મૈધરપુરા પોલીસે 120 ચાઇનીઝ ફિરકી કબજે કરી લીધી છે. ઉધના પોલીસે 20 ચાઇનીઝ ફિરકી કબજે કરી છે. સલામતપુરા પોલીસે 22, સરથાણા પોલીસે 10 ફિરકી કબજે કરી છે. વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો અને પ્રયાસ જીવદયાની મદદથી ઓપરેશન પાર પાડવામાં આવ્યું. પોલીસે અલગ અલગ 3 ગુના નોંધી વધુ તપાસ શરૂ કરી છે. છેલ્લા કેટલાક દિવસની અંદર ચાઇનીઝ દોરીના કારણે લોકોના જીવ ગયા હોય, લોકોના ગળા કપાયા હોય એવી કેટલીય ઘટનાઓ બની છે અને સુરતમાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ઓનલાઈન ચાઇનીઝ દોરી વેચતા શખ્સો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી. ગઈકાલે મૈધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં સુરત પોલીસે કુલ 120 બોબિન ચાઇનીઝ દોરી સાથે કુલ 4 આરોપીઓની અટક કરેલી છે અને હજુ પણ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ થશે કે આરોપીઓ આ ચાઇનીઝ દોરી ક્યાંથી લાવ્યા હતા તેનો ઊંડાણપૂર્વક સુરતની પોલીસ તપાસ કરશે. ઉત્તરાયણના પર્વને લઈને સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ દોરીનો જે વેચાણ છે તે ધૂમ થઈ રહ્યો છે, જેને કારણે અનેક લોકોનો ભોગ લેવાયો છે. ખાસ કરીને જો વાત કરીએ તો સુરતમાં જ 2 જેટલી ઘટનાઓમાં 2 લોકોના કરોડ મોત નીપજ્યા હતા. જ્યારે વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં પણ ચાઇનીઝ દોરીના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે સુરત પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. સુરત શહેરમાં અલગ અલગ જે વિસ્તારો છે તેમાં પોલીસે રેડ કરવામાં આવી હતી. પોલીસે ઉધના અને મૈધરપુરા જે વિસ્તાર છે તે વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જ્યાં મૈધરપુરા પોલીસે ચાઇનીઝ દોરીનું જે વેચાણ કરનાર જે 4 જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ચાઇનીઝ દોરીના અલગ અલગ 120 જેટલા જે બોબિન છે તે કબજે કરવામાં આવ્યા હતા. આપ જોઈ શકો છો આ 4 જે યુવાનો છે તે પૈસા કમાવાની લાઈનમાં ઓનલાઈન વેચાણ પણ કરતા હતા, સાથોસાથ ઘરેથી તેઓ આ જે દોરા છે તે દોરાનું વેચાણ કરવામાં આવતું હતું. આ જે દોરા છે તે ખૂબ જ જીવલેણ દોરો છે. સુરત પોલીસ કમિશનર દ્વારા આ જે દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં તેનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હતા, જેને કારણે પોલીસે આવા વેચાણકારો સામે લાલા કરી હતી અને 4 વિરુદ્ધ ગુનો નોંધી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. કેમેરામેન દિવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.